દ્વારકા દેશનો આ સભાખર મહાત્મા ઈશ્વરદાસજીનો પરમેશ્વરી આજે અવતાર ધારણ કર્યો માએ 1135 માં અને મેઘમલ ચારણ નું ખોરડું જેને કહેવાય ઉજળું કરી અને માં જયારે સાંચાઈ અવતરી અને એ આ સાંચાઈને પૂજવા વાળો એક એવો પવિત્ર ચારણ એના પછી એવો એક પવિત્ર ચારણ એ વીરે આપા મુંધોડા મૂળ તો ઘાંઘણિયા જે આ મોગલનું પણ કુળ અને મેં જે ગીત લખ્યું એમાં ગાઉં છું ભાગ્યશાળી ચારણનો ભાગ્યશાળી ચારણનો ભીમરાણા નેહ અને દેહુર ઘાંઘણિયાનો ડોલરીઓ દે એ ઘાંઘણિયા મૂળ કુળ અને એમાંથી મુંધોડા અને એ ભગવતી અને એ વીરા આપા પછી સમય કાળે મારે થોડો વાત ઉપર પ્રકાશ પાડું કાયદેસર પણ વાર્તા થઈ છે કે પણ જાણકારી આવી જાય એટલે આમ તો નાટક એના ઉપર થયું છે અહીંયા યશવંતભાઈએ પણ વાત કરીએ છીએ પણ હું આવ્યો છું તો મને એમ થાય કાંઈ વિડીયો બનતો હોય લોકો સુધી ખબર પડે ચારણી જોગમાયાની શું તાકાત છે અને એ વીરાપા પવિત્રતા હોય તો આજ પણ આપણી આરે આયુ બંધાણ્યું છે પણ આપણી જવાબદારી બહુ આવી જાય આપણાથી જેવું તેવું ખવાય નહીં જેવું તેવું પીવાય નહીં જ્યાં ત્યાં બેહાય નહીં જેને હારે જેની હારે જેવા તેવાની હારે ફરાય નહીં હું કાયમ બોલ્યો છું કે યુવાનો બેઠક હારા ઠેકાણે રાખ્યો તમારી પાસે કાંઈ ન હોય તો ચિંતા ન કરતા એક રૂપિયો ન હોય તો ઉપાધિ કરતા નહીં હારા માણસો પાસે બેહવાની શરૂઆત કરી દો 10 વર્ષમાં ક્યાંય એસો ગેરંટી આપું બાકી તમે કરોડોપતિ હો ને અમુક પનોતીઓમાં ઘરી ગયા બંગલા ને ગાડીનું ફાર્મ એક આરે વેસાય તમને ખબર નહીં પડે કે આની આરે ફરવાનું કારણ પછી ખબર પડે એ હાવ હકીકત વાત છે હા એટલે હારા માણસોની આરે બેહવું એટલે એવા પવિત્ર ચારણ વીરા આપા મુંધોડા અને દાડો વીરો કહેવાય છે કે ત્યાંથી ધરતી છોડી થરપારકરની અને પછી કચ્છની ધીંગી ધરતીમાં ધીરા ધીરા પોતે ઉતરે પશુપાલનનો ધંધો હોય ગાયું હોય ભેવું હોય ખાલું ચારણને શું જોઈ ભલ ભાલકી ભગર ગુનડ દાડેમાં હોલર રાણસું બાપલિયું પહરાય હિલોળાસું દેત પ્રભાતન અને વાગત વરસું વાહળિયું આચળ ફાટ ગડાણ ધરાગઢ માખણ માસી હજો ઉતરે ગાડા ભીડી ચારણ વીરલ આંગણ કુંઠિયું થાટ ઝપાટ કરે વીરા પાણી આંગણ કુંઠિયું થાપ ફાટ ફાટ આડાણ વાળી કુંઠિયું ભેહું અને ગાયું પણ એવી અને એ ધીરે 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 કચ્છની આ ધીંગી ધરતી અને કાછડાનો ટીંબો જેથી પસંદ કર્યો હોય છે માની કૃપાથી જોગમાયા પ્રસન્ન થઈ જાય છે અને આયા માના એ ફળા અત્યારે જે દર્શન કર્યા આપણે મૂર્તિઓ તો છે સાક્ષાત આપણને વાતું કરશે એવું લાગે મૂર્તિઓના દર્શન કરી આ મંદિરમાં પ્રવેશ કરી ત્યાં ખબર પડે કે માની હાજરી છે સાહેબ આ જ એમ લાગે આ સોનબાઈની મૂર્તિ હામાં તમે ઉભા રહ્યો કે ત્યાં સાંચાઈ માની ખોડિયાર અને બૂટમાની મૂર્તિ હામાં ઉભા રહીને એમ કરો હે માં એટલું બોલો ને હૈયામાં વાઇબ્રેશન ન આવે તો આપણી ચારણ જોગમાયા ન કહેવાય ભલા માણસ એવી જગદંબાઓ છે ભરોસો બહુ મોટી વસ્તુ છે વિશ્વાસ જોઈ એક વિશ્વાસની તમને વાત કરી દઉં એક ગામમાં વરસાદ નહોતો થતો તો આખા ગામે નક્કી કર્યું કે ધૂન કરી સોરે જઈને કાયમ હાંજે 2-3 કલાક ધૂન કરી વરસાદ આવે એમ તો ધૂન કરવા બધા જતા હતા બધા જતા હતા આખું ગામ એમાં એક છોકરો હતો બાળક એને છત્રી લીધી ભેગી બોલો
વેગી છત્રી લીધી તો બધાય કે આ છત્રી કાં જેઠ મહિના વયો ગયો હાટ ની પૂનમ વહી ગઈ અને મેનું ટીપું નથી પડતું ક્યાંય વાદળું નથી તું છત્રી લઈને ક્યાંય ભેળો એ કે આપણે શેના માટે જઈએ છીએ તો કે ધૂન કરવા શું કામે ધૂન કરવાની છે તો કે વરસાદ થાય એના માટે તો ભગવાનના મંદિરે જઈને ધૂન કરી તો વરસાદ આવવાનો છે ને એટલે મેં છત્રી લીધી છે એ છોકરાને એકને જ વિશ્વાસ હતો કે આવવાનો છે બીજા તો અખતરો કરવા જતા હતા અખતરા કરી માં ન આવે આયુ ન આવે ભગવાને ન આવે પણ હૈયાના ભાવથી જો કરો આકલો ઢીંગલો ચીથરા તણો ધૂણે મારે